નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચ એન જ્યુ લેંગ્વેજ લેબમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે બીએસએમ એસ ફાઈના સંસ્કૃત પેપરના જે જે વિદ્યાર્થીઓને સંસ્કૃત મેન છે એમના માટે ઇન્ટરનલ અને ઇન્ટરનલ એક્ઝામ સંસ્કૃત સીસી પાંચસો દસ પેપર વિશે મિત્રો ચલણમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે ને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરી દેજો કારણ કે આગળ પણ આ પ્રકારના વિડીયો મળશે અને મળતા રહેશે જેમ કે તમે એમએ અથવા બી માં જશો તો આ પ્રકારના તમને વિડીયો પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર તો પેપરનું નામ છે નિબંધ કુમાર સંભવમ છંદાનીચો તો મિત્રો તમને આગળના એમસીક્યુ એટલે કે પાંચસો છથી લઈને પાંચસો દસ સુધી દરેક વિડીયો તમને હેલ્પફુલ થયા હશે મદદરૂપ થયા હશે તો વિડીયોને એક નાનકડી લાઇક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ પ્રથમ છે નીચેનામાંથી સાચો સોરી પ્રશ્ન છે કે ભારતીય સંસ્કૃતિના વિશ્વકોષ કયો ગ્રંથ છે તો મહાભારત મહાભારતની રચનામાં લહિયાનું કાર્ય કોણ કરે છે તો ગણપતિ મહાભારતકાલીન સમાજ કેટલા વર્ણોમાં વિભાજીત છે તો ચાર વર્ણોમાં વિભાજીત છે નેક્સ્ટ જોઈએ કે રાજધર્મની વિશેષ ચર્ચા મહાભારતના કયા પર્વમાં કરવામાં આવી છે તો શાંતિ પર્વમાં વિદ્વાનોએ પાંચમા વેદ તરીકે કોને કોને સ્થાપિત કરવામાં આવેલ છે તો મહાભારતમાં સ્થાપિત કરવામાં આવેલ છે મહાભારત કુલ કેટલા પર્વોમાં વિભાજિત છે તો અઢાર પર્વોમાં રાજા નળ કઈ વિદ્યામાં નિપુણ હતા રતિ વિલાપમાં કયા રસનું આલેખન થયેલું છે કરુણ રસનું આલેખન થયેલું છે નેક્સ્ટ છે કવિ કાલિદાસ કયા અલંકારમાં નિપુણ છે ઉપમા અલંકારમાં રઘુવંશ મહાકાવ્યનું શીર્ષક કયા રાજાને ધ્યાનમાં રાખી આપેલ છે તો રઘુ રાજાને બારવીનું બારવીનું શું પ્રસિદ્ધ છે તો બારવીનું શું પ્રસિદ્ધ હતું તો અર્થગૌરવ બારવીનું અર્થગૌરવ પ્રસિદ્ધ હતું નેક્સ્ટ છે નૈષ્ય રચિતમાં સોરી નૈષદ્ય ચરિત્રમાં કેટલા સર્ગો વિભાજીત થયેલ હતો નૈષદ્ય ચરિત કેટલા સર્ગોમાં વિભાજિત થયેલ છે તો બાવીસ સર્ગોમાં નેક્સ્ટ જોઈએ કે શિશુપાલવ શિશુપાલમાં કયા પર્વતનું વિસ્તૃત અને રસપ્રદ વર્ણન કરવામાં આવે છે રૈવતક પર્વતનું તીર્થકરોમાં આદિ તીર્થકર કોણ છે ઋષભદેવ જૈન ધર્મ કોને પરમ પરમો ધર્મ માને છે અહિંસામાં બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ તો બુદ્ધ ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના કેટલા સત્યો છે બૌદ્ધ ધર્મના મુખ્ય ચાર સત્યો છે કેટલા છે ચાર સત્યો છે બૌદ્ધ ધર્મના નેક્સ્ટ છે કે જૈન ધર્મ કોના ઉપર ભાર મૂકે છે દેહ મન દેહદ મન ઉપર બૌદ્ધ ધર્મ જીવનમાં કયો માર્ગ અપનાવે છે મધ્યમ વર્ગ સોરી મધ્યમ માર્ગ અપનાવે છે દશમાન પદ્ધતિમાં શાનું વિશેષ મહત્ત્વ છે શૂન્યનું કયા ગ્રંથમાં ગણિતની અનેક શાખાનું નિરૂપણ કર્યું છે લીલાવતી નાટકમાં સોરી લીલાવતી ગ્રંથમાં કોણ દેવોને ચિકિત્સક રહ્યા છે કોણ દેવોને ચિકિત્સક રહ્યા છે તો અશ્વિની કુમાર ગ્રહણનું સંશોધન કોણે કર્યું આર્યભટ્ટે શામાં સ્વસ્થ માણસનું વર્ણન કર્યું છે ચરક સંહિતામાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કયા વિજ્ઞાન સંબંધી અનેક વિગતો મળે છે તો કૃતિ કૃષિ વિજ્ઞાનમાં કુમારસંભવ કુમારસંભવનો પ્રારંભ કેવી રીતે થાય છે તો વસ્તુ નિર્દેશથી હિમાલયના અનેક સદગુણોમાં કવિએ કયો એક દોષા બતાવે છે હિમપ્રપાતનો પાર્વતીના યૌવનને માટે કવિએ નીચેનામાંથી કયું રૂપક પ્રયોજી છે પુષ્પેતર પ્રહણ પ્રહરણ પાર્વતી રોજ પૂજા કરવા આવે એમાં શિવને કોઈ વાંધો કેમ ન હતો ધીર હતા તેઓ તેઓ ધીર હતા એટલે નેક્સ્ટ છે કે તારકાસુરને અમાપ સામર્થ્ય અને શક્તિ કોણ આપ્યા કોણે આપ્યા હતા તો બ્રહ્માએ બ્રહ્મા કુબેરના તૂટેલા હાથને કયું રૂપક આપે છે તૂટેલી દાળીઓ દાળીવાળું વૃક્ષ તૂટેલી દાળીવાળું વૃક્ષ કામદેવના સંભાષણને એની કઈ લાક્ષણિકતા પ્રગટ કરી છે પ્રગટ છે એ તો આ આત્મશ્લાગા તારી ગતિ તો સ્વાભાવિક સર્વત્ર અને વળી કાર્ય સાધક છે ઇન્દ્ર આ વચન કોને કહે છે કામદેવને કોને કહે છે કામદેવને આ વચન કહે છે નેક્સ્ટ છે કે તપોવનમાં પ્રસરેલી અશિષ્ટતાને કોણ ડામી દીધી નંદીએ સમાધિમાં સ્થિર રહેતા હોવાથી શિવને કયું નામ મળ્યું સ્થાણું શિવનો તપભંગ જોવા શિવનો તપબંગ જોવા આકાશમાં કોણ એકઠું થયું દેવો રતિ શું જોતા પૃથ્વી પર ફફડાઈ પડી ભસ્મ નેક્સ્ટ છે કે કામદેવ સાથેના પ્રેમ સંબંધોનું સોરી કામદેવના કામદેવ સાથેના પ્રેમ પ્રસંગોનું સ્મરણ રતિએ કેવું લાગ્યું દાહક લાગ્યું હતું નેક્સ્ટ છે કે રતિને થતી સોરી રતિને સતી થતાં કોણે અટકાવી તો આકાશવાણીએ પોતાના રૂપની નિંદા કોણે કરી પાર્વતીએ પોતાને રૂપની નિંદા કરી નેક્સ્ટ છે મેનાએ પાર્વતીને તપ ન કરવા કહ્યું એથી એમને શું નામ મળ્યું ઉમા પાર્વતીના તપનો વન પર કેવો પ્રભાવ પડ્યો પાર્વતીના તપનો વન ઉપર કેવો પ્રભાવ પડે તો નૈતિક પ્રભાવ પડ્યો નેક્સ્ટ છે શિવને કપાળમાં જ્ઞાનરૂપી આંખ હતી તેથી તેને શું કહેવાય છે જ્ઞાનચક્ષુ શિવ તરફ આગળ વધી રહેલી પાર્વતીને કવિ કોની સાથે સરખાવે છે સંચારણી લતા સાથે સંચારિણી લતા સાથે કામદેવ દહન પછી શિવે શું કર્યું અંતર્દાન થયા તેઓ અંતર્ધાન થયા નેક્સ્ટ છે કે કુંવર સંભવના પાંચમા સર્ગનું નામ શું છે તપ ફલોદય પાર્વતીએ ઉનાળામાં કયું તપ કર્યું તો પંચાગ્નિ તપ પંચાગ્નિ તપ બ્રહ્મચારીને મતે મૂર્તિમાં કયા ગુણ હોવા જોઈએ ખાનદાન હોવું જોઈએ પાર્વતીએ બ્રહ્મચારીને જે જવાબ આપ્યો તે કેવો કહેવાય બ્રહ્મચારી પોતે શિવ હતા નેક્સ્ટ છે માણસને એના ભારે પુરુષાર્થનું ફળ મળે ત્યારે તેના અનુભવ કરે ફરીથી બોલો માણસને એના ભારે પુરુષાર્થનું ફળ મળે ત્યારે તે શ્યાનો અનુભવ કરે છે તો પુનર્જન્મનો નેક્સ્ટ છે કે કોની નિશ્ચિત સંખ્યાને છંદ કહે છે અક્ષર જે વર્ણોના ઉચ્ચારણમાં બીજા વર્ણની મદદ લેવાતી નથી તેને શું કહે છે સ્વર કયા સ્વરનો દીર્ઘ સ્વર નથી લનો લૌકિક છંદ કેટલા પ્રકારના છે બે લૌકિક છંદ મુખ્ય બે પ્રકારના છે કુલ કેટલા ગણ છે કુલ આઠ ગણ છે અનુષ્ટુપ છંદના એક પદમાં કેટલા અક્ષર હોય છે આઠ વસંત તિલકા છંદમાં એક પદના કેટલા અક્ષર હોય છે ચૌદ કાલિદાસના મેઘદૂતમાં કયા છંદ પ્રયોજાયો છે તો મંદાક્રાંત છંદ વપરાયો છે નેક્સ્ટ છે કે શિવમહિની મહિમનો શિવમહિમના સ્ત્રોતમાં કયો છંદ વપરાયો છે તો પ્રયોજાયો છે શિખિરિણી વસંત તિલકા વસંત તિલકા છંદમાં પ્રથમ કેટલા અક્ષરે યતિ આવે છે તો આઠ અક્ષ આવે છે મિત્રો અહીં આપણે એકથી સાઠ એફ સીક્યુ જોયા આ મોસ્ટ આઈ એમ પીએમ હતા ચાલોમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરી દેજો કારણ કે આગળ પણ આ પ્રકારના વિડીયો મળશે અને મળતા રહેશે અને વિડીયોને જરૂરથી લાઈક કરજો મળે છે આપણી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત